नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રકરણ 1 વનસ્પતિમાં પોષણ. આપણે અગાઉના ભાગમાં આપણે પાઠની સમજૂતી મેળવી. હવે આપણે આપણી પાઠ્યપુસ્તકનું પાના નંબર 9 પર સ્વાધ્યાયની આપણે સમજૂતી જોઈશું. તો આપણે આ બધા પ્રશ્નોની ચર્ચા આપણે જ્યારે પાઠ ભણ્યા, પ્રકરણ ભણ્યા ત્યારે જ આપણે એની સમજૂતી તો મેળવી. પણ હવે આપણે લખવું તો પડે ને નોટબુકમાં. તો આપણે એના પણ આપણે જે પણ પ્રશ્નના જવાબ છે, ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, એની આપણે સમજૂતી મેળવીશું. અને પછી તમારે શું કરવાનું, તેને નોટબુકમાં લખવાનું. તો હવે આપણે જુઓ આપણી પાસે તમારી પાઠ્યપુસ્તકમાં પાના નંબર 9 ઉપર એમાં આપણને સ્વાધ્યાય આપેલું છે. તો સ્વાધ્યાયમાં શું છે, પહેલો પ્રશ્ન આપ્યો છે કે સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે. આપણે ખોરાક ન લઈએ તો આપણે જીવી શકીએ? જીવી શકીએ સજીવોની સાથે પ્રાણીઓને પણ એવું હોય અને વનસ્પતિને પણ. એટલે કે સજીવ આપણે માણસ છે, સજીવો બીજા અન્ય સજીવો છે, પ્રાણીઓ છે, વનસ્પતિ છે, દરેક સજીવને શેની જરૂર હોય, ખોરાકની જરૂર હોય. એટલે કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ તત્વો વગેરે શું છે આપણા શરીર માટે, આ દરેક તત્વો શું હોય છે, જરૂરી હોય છે. અને તેને શું કહેવામાં આવે છે, પોષક તત્વો કહે છે. અને આ પોષક તત્વો શું કાર્ય કરે છે કે આપણા શરીરનું બંધારણ છે, વૃદ્ધિ છે, નાશ પામેલા ભાગોની અમુક સુધારણા છે, શક્તિની પ્રાપ્તિ છે. એટલે કે આ બધી ક્રિયાઓ શું થઈ, જૈવિક ક્રિયાઓ. એટલે કે આ બધી જ જૈવિક ક્રિયાઓ માટે શું છે, જરૂરી છે. અને તેથી સજીવોને શેની જરૂર પડે છે, ખોરાક લેવાની જરૂર પડે છે. ફરીથી કે સજીવોને ખોરાકની જરૂર શા માટે પડે, કારણ કે ખોરાકમાં શું આવેલું હોય, કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ તત્વો, આ ખોરાકના ઘટકો છે અને આપણા શરીર માટે જરૂરી છે, જેને શું કહેવાય, પોષક તત્વો કહે છે. અને પોષક તત્વો શરીરના બંધારણ, તેની વૃદ્ધિ, નાશ પામેલા ભાગોની સુધારણા અને તથા શક્તિની પ્રાપ્તિ અને જૈવિક ક્રિયાઓ માટે જરૂરી છે. અને તેથી સજીવોને ખોરાક લેવાની જરૂર પડે છે. બરાબર. તો આ રીતે આ તમારે શું લખવાનું, એનો જવાબ લખવાનો. એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2, પરોપજીવી અને મૃતોપજીવી નો તફાવત આપો. શું કીધું છે, પરોપજીવી અને મૃતોપજીવી નો તફાવત આપો. ચલો આ થોડું ટૂંકમાં આપણે લખીને તફાવત જોઈએ. અહીંયા લખું છું પરોપજીવી, પરોપજીવી બરાબર, અને અહીંયા લખું છું મૃતોપજીવી. મૃતો સજીવો પાસેથી, એટલે બીજા સજીવો એટલે કયા, કોણ થયું, યજમાન. તો પણ આપણે આ શબ્દ લખીએ બીજા સજીવો પાસેથી, બીજા સજીવો પાસેથી બરાબર, બીજા સજીવો પાસેથી મેળવે તેને, મેળવે તેને પરોપજીવી કહે છે. પરોપજીવી કહે છે એટલે કે જે સજીવો પોતાનું પોષણ બીજા સજીવો પાસેથી મેળવે, એટલે કે યજમાન પાસેથી મેળવે, તેને શું કહેવામાં આવે છે, પરોપજીવી કહે છે. તો પરોપજીવી તો એનો એવી જ રીતે મૃતોપજીવી એટલે શું, તો કે જે વનસ્પતિ મૃત અને સડી ગયેલા પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવે તેને શું કહેવાય, મૃતોપજીવી કહે છે. એટલે આપણે લખીએ જે વનસ્પતિ, જે વનસ્પતિ મૃત અને મૃત અને પણ લખો, અથવા સડી ગયેલા પદાર્થોના દ્રાવણમાંથી, સડી ગયેલા દ્રાવણના પદાર્થો માંથી, પદાર્થો માંથી શું મેળવે, પોષણ મેળવે, પોષણ મેળવે તેને શું કહેવામાં આવે છે, મૃતોપજીવી કહે. એવી જ રીતે આપણે ઉદાહરણ જોયું તો આનું ઉદાહરણ શું થયું,
નભે શું છે એ બીજા પર નભે છે બીજા યજમાન દ્વારા એનું પોષણ મેળવે છે એટલા માટે આપણે શું કહેવાય તેને અમર પેલેને પરોપજીવી કહેવાય અને આપણે મૃતોપજીવીની વાત કરીએ સડી ગયેલા દ્રવ્યમાંના અંદરથી પોષણ મેળવે તેને આપણે શું કહેવાય મૃતોપજીવી એટલા માટે શું કહીએ ઉદાહરણ તરીકે ને મશરૂમ કહીશું મશરૂમ બરાબર આપણે મશરૂમ મોટા ભાગે આપણે જોવા જાવ આપણને ચોમાસાની ઋતુમાં મોટા ભાગે આપણે જોવા આપણને મળતા હશે એવી જ રીતે આપણે આ વાક્ય શું થયું એનો તફાવત થયો તો આ રીતે તમારે નોટબુકમાં લખવાનું પ્રશ્ન ત્રણ કે પર્ણમાં સ્ટાર્ચની હાજરી પર્ણમાં સ્ટાર્ચની હાજરી કેવી રીતે ચકાસશો આપણે શું જોયું એક પ્રવૃત્તિ જોઈતી કે પર્ણમાં સ્ટાર્ચની હાજરી કેવી રીતે ચકાસાય તો કે પર્ણમાં સ્ટાર્ચની હાજરી આયોડિન દ્વારા પરીક્ષણ કરીને ચકાસી શકાય સેના દ્વારા આયોડિનની હાજરીથી શું કરી શકીએ આપણે તેની ચકાસણી કરી શકીએ એટલે કે એ બે એક સરખા તમે છોડ લો એક છોડને તમે અંધકારમાં મૂકો અંધકારમાં 72 કલાક માટે રાખો અને બીજા છોડને ક્યાં મૂકો સૂર્યપ્રકાશની હાજરીમાં રાખો તો બંને છોડના પર્ણો પર આયોડિન દ્વારા પરીક્ષણ કરો અને પર્ણ રંગ બદલાય તો દર્શાવે છે કે પર્ણમાં શું છે સ્ટાર્ચ હાજર છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થયેલી છે તો આપણને પરિણામ શું જોવા મળશે કે જે છોડને અંધકારમાં રાખવામાં આવેલો તેમાં આયોડિનનું પરીક્ષણ કરતા રંગ પરિવર્તન દર્શાવતું નથી પણ જ્યારે આપણે સૂર્યપ્રકાશમાં જે છોડ રાખ્યો હતો તેમાં આયોડિનનું પરીક્ષણ કરતા શું થાય છે તેમાં રંગ પરિવર્તન થાય છે એટલે કે તેમાં સ્ટાર્ચની હાજરી છે એમ આપણે કહી શકીએ તો આ રીતે તમારે શું લખવાનું છે જવાબ લખવાનો એના પછી જો પ્રશ્ન જુઓ કે લીલી વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો આ તો આપણને બહુ સરસ રીતે તમે આને સમજ્યા છો અને નોટબુકમાં પણ તમને જ્યારે આપણો ભાગ પૂરો થાય ત્યારે તમને પ્રશ્ન કહીએ છીએ તે સમય પર પ્રશ્ન લીધેલો છે તો તમે નોટમાં પણ લખ્યો હશે ચલો તો આપણે ફરીથી ટૂંકમાં એને સમજી લઈએ કે પર્ણો એ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટે શું છે કારખાના છે વનસ્પતિમાં ખોરાક બનવાની પ્રક્રિયા પર્ણમાં જોવા મળે છે વનસ્પતિ ખોરાક ક્યાં બનાવે તો એ પર્ણ દ્વારા બનાવે છે એટલે કે જમીનમાં રહેલ જે પણ પાણી છે ખનિજ તત્વો એ મૂળ દ્વારા શું કરે છે તેનું શોષણ થાય છે અને તેનું પરિવહન પણ થાય છે એટલે કે વાહિનીઓ છે એટલે કે નળીની જેમ મૂળ છે પ્રકાંડ છે તેની શાખાઓ એ બધું એસ્ટેની સાથે જોડાયેલું છે પર્ણ સાથે જોડાયેલું છે એ પર્ણમાં આવેલી છે એટલે જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું શું થાય છે વહન થાય છે અને તેઓ શું કરે છે સડંગ માર્ગ બનાવે છે અને પોષક તત્વો પર્ણ સુધી પહોંચે છે પર્ણમાં રહેલા પર્ણ રંધ્રો દ્વારા વનસ્પતિ શું લાવે છે વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લે છે અને પર્ણમાં હરિત દ્રવ્ય શું છે હરિત દ્રવ્ય નામ લીધું રંજક આવેલું છે અને સૂર્ય ઊર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ છે પાણીમાંથી ખોરાક બનાવવા માટે વપરાય છે અને સૂર્યપ્રકાશની હાજરીમાં શું થયું ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને શું કહેવામાં આવે છે પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે આનું આપણે સૂત્ર બે વખત ભણતર લખ્યું તમને યાદ હશે અને તમે પણ લખીને યાદ કર્યું હશે શું છે કે કાર્બન ડાયોક્સાઇડ વધતા સૂર્યપ્રકાશ અને હરિત દ્રવ્યની હાજરી માટે કે શું આવે લાવે છે તો કે કાર્બોદિત પદાર્થ વધતા ઓક્સિજન બરાબર તો આ રીતે આપણે શું જોયું એનું સૂત્ર પણ તમારે સમજૂતી સાથે લખવાનું એના પછી તમે પ્રશ્ન 5 જુઓ તો શું કહે છે કે રેખાચિત્ર દ્વારા દર્શાવો કે વનસ્પતિ ખોરાક માટેનો અદ્વિતીય સ્ત્રોત છે બસ હવે આ પ્રશ્ન હું તમને કહું નહીં આ જવાબ તમારે શું કરવાનો તમારે જાતે જ લખવાનો છે કઈ રીતે કે શાકાહારી પ્રાણી વનસ્પતિમાં પોતાનું પોષણ કેવી રીતે મેળવે છે માંસાહારી અને શાકાહારી પ્રાણીઓ કોના ઉપર નભે છે અને વનસ્પતિ પર આધાર રાખે છે એ તમારે શું કરવાનું છે એ તમારે લખવાનું છે તો આ રીતેનો જવાબ લખાશે એવી રીતે આપણે ખાલી જગ્યાની વાત કરીએ તો આપણને ખાલી જગ્યા આપેલી છે કે લીલી વનસ્પતિ ખાલી જગ્યા કહેવાય છે કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે શું કહેવાય છે પોતાનો ખોરાક જાતે બનાવે તેને આપણે શું કહીએ છીએ સ્વાવલંબી કહીએ છીએ સ્વાવલંબી કહેવામાં આવે છે તો અહીંયા આપણે લખીશું સ્વાવલંબી સ્વાવલંબી કહેવાય છે કેમ કારણ કે તે શું કરે છે પોતાનો ખોરાક જાતે બનાવે છે બીજી ખાલી જગ્યા છે કે વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે છે આપણે આ વસ્તુ અત્યારે જોઈ આ પ્રશ્નનો આપણે અત્યારે સમજૂતી મેળવી કે વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક કયા સ્વરૂપે સંગ્રહ પામે છે તો કે સ્ટાર્ચના સ્વ
સ્વરૂપે સંગ્રહ પામે છે. તો અહીં આપણે લખીએ સ્ટાર્ચના સ્વરૂપે શું પામે છે? સંગ્રહ પામે છે. એવી જ રીતે તમારે બીજી જે ખાલી જગ્યા છે એ તમારે તમારી જાતે લખવાની. પછી પ્રશ્ન 7 જુઓ. અહીં આપણે વાક્ય આપેલું છે અને એ વાક્ય એ શેનું છે એનું આપણે નામ લખવાનું. એટલે આપણે પહેલું છે કે પીળી પાતળી દોરી જેવું પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ. તો આપણે આપણને ઉદાહરણ આ વાક્ય આપણને પાઠ્યપુસ્તકમાં કીધેલું છે. તો કોનું છે ઉદાહરણ? તો કે અમર વેલ. એવી જ રીતે સ્વયં પોષણ અને પરપોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ તો કઈ? કળસ પર્ણ, જેની આપણે આકૃતિ પણ જોઈ. પર્ણમાં વાત વિનિમય છે, છિદ્ર દ્વારા થાય છે તે. આપણે છિદ્ર પર્ણ પર જે છિદ્ર જોવા મળે તેને આપણે શું કીધું? પર્ણ રંધ્ર. તો એટલે આપણે વાક્ય રચના આપેલી છે તો એ વાક્ય રચના કઈ વનસ્પતિની છે એ આપણે લખવાનું છે. એવી જ રીતે પછી પ્રશ્ન નંબર 8 એમાં તમારે શું છે? વિકલ્પ પસંદ કરીને તમારી જાતે લખવાનો, ખરા ખોટા તમારી જાતે લખવાના. એટલે આપણે જે ભણ્યા એ જ આપણને આપેલું છે અને જોડકા અને એના પછી પણ આપણે શું આપ્યું છે? વિકલ્પ આપેલા છે. તે વિકલ્પને પણ તમારે વાંચવાના. આપણે પાઠ્યપુસ્તકમાંથી અત્યારે આપણે જેની ચર્ચા કરી પ્રશ્ન, એ પ્રશ્નની ચર્ચાની સાથે જ આપણને એના ઉત્તર આપેલા છે. તો આ સાથે આપણે પાઠ પૂરો થયો, આપણે અહીંયા સ્વાધ્યાય પૂરું કર્યું. તો એની સાથે તમે સ્વાધ્યાય નોટબુકમાં લખવાનું ભૂલતા નહીં. આપણે ભાગ 7 અને પાઠ આપણે અહીંયા પૂર્ણ થાય છે.